હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ પ્રયોસા કિચન આજે આપણે બનાવીશું રાજસ્થાની ફેમસ દાળ બાટી દાળ બાટી ઘરે ખૂબ જ ટેસ્ટી બને છે અને દાળ બાટી બનાવવી ખૂબ જ ઇઝી પણ છે આજે આપણે ત્રણ અલગ અલગ રીતે બાટી બનાવીશું કુકરમાં અપમ પેનમાં અને નોનસ્ટિક પેનમાં તો ચાલો શરૂ કરીએ દાળ બાટી બનાવવાનું દાળ બાટી બનાવવા માટે સૌ પ્રથમ આપણે દાળનું માપ જોઈએ પચીસ ગ્રામ મોગર દાળ પચીસ ગ્રામ ચણા દાળ પચીસ ગ્રામ અડદ દાળ પચીસ ગ્રામ મસૂર દાળ પચાસ ગ્રામ તુવેર દાળ તુવેર દાળનું માપ વધારે લેવાનું છે અહીંયા તમે ગ્રામની જગ્યાએ કોઈ પણ વાટકીનું માપ પણ સેટ કરી શકો છો દાળને સરસ રીતે વોશ કરી લઈએ એક ગ્લાસ પાણી ઉમેરીને દસ મિનિટ માટે પલાળી દઈએ દાળ પલળે ત્યાં સુધી બાટીનો લોટ રેડી કરીએ તો તેના માટે મેં અહીંયા દોઢ કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે તેમાં અડધો કપ સોજી એડ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું ચપટી સોડા સોડા એડ કરવા ઓપ્શનલ છે હાફ ટી સ્પૂન અજમો આ રીતે હાથમાં થોડો ચોળીને એડ કરીએ ત્રણ ટેબલ સ્પૂન ઘી એડ કરીએ બાટીનો લોટ બાંધવા માટે હંમેશા ઘી જ ઉમેરવું ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે સરસ રીતે મિક્સ કરીએ મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે આપણે જે પીવા માટે નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી યુઝ કરતા હોઈએ છીએ એ જ લેવાનું છે બાટીનો લોટ કઠણ રાખવાનો છે મેં અહીંયા બાટીનો કઠણ લોટ તૈયાર કરી લીધો છે તેને ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીએ દાળ બાફી લઈએ દાળને બાફવા માટે પ્રેશર કુકર માં લઈ લઈએ બે કપ જેટલું પાણી એડ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું એક ટી ઉમેરવાથી દાળ સીટીમાંથી બહાર આવે છે એ નહીં આવે હળદર કુકર બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર છ સીટી થાય ત્યાં સુધી કુક કરીએ દાળ બફાઈ ગઈ છે પ્રેશર પણ નીકળી ગયું છે ચેરણી દાળને આ રીતે અધકચરી મેસ કરી લઈએ બહુ વધારે મેસ નથી કરવાની દાળને સાઈડમાં રાખી દઈએ પંદર મિનિટ પછી લોટને સરસ રીતે મસળી લઈએ બાટી બનાવીએ લોટ લઈને બાટી બનાવવાની છે ભાખરીનો લુવો બનાવીએ એ રીતે સરસ રીતે મસળી અને ગોળ કરી લઈએ આ રીતે ગોળ થઈ જાય એટલે છરીથી ક્રોસ કટ લગાવી દેવાનો જેથી બાટી અંદર સરસ રીતે ચડી જાય પહેલા આ ત્રણ બાટી બનાવી એ આપણે કુકરમાં બનાવીશું અને ત્યારબાદ હવે આપણે અપમ પેનમાં બનાવવા માટેની બાટી આ રીતની રાઉન્ડ શેપમાં બનાવીશું ત્યારબાદ આપણે આ બાટી નોનસ્ટિક પેનમાં બનાવીશું તેનો શેપ ફ્લેટ બનાવીશું બધી જ બાટી તૈયાર છે બાટીને કૂક કરીએ સૌ પ્રથમ કુકરમાં બે ચમચી ઘી એડ કરીએ સ્પ્રેડ કરીએ બાટી કૂકરમાં એડ કરીએ કૂકરના ઢાંકણની વિસલ કાઢી લેવાની છે અને કુકર બંધ કરીને બાટીને પંદર મિનિટ સુધી કૂક કરવાની છે કુકરને ગેસના સાઈડના ચૂલા પર લઈ લઈએ મીડિયમ ગેસની ફ્લેમ પર બાટીને કૂક થવા દઈએ અને અપમ પેનમાં બાટી એડ કરીએ મીડિયમ ગેસની ફ્લેમ પર બાટીને કૂક કરીએ કુકરને થોડી થોડી વારે હલાવતું રહેવાનું થોડીવાર પછી સાઇડ ચેન્જ કરીએ થોડું ઘી એડ કરીએ છ થી સાત મિનિટ પછી કૂકર ખોલીને બાટીની સાઈડ ચેન્જ કરી દેવાની છે તમે જોઈ શકો છો બાટી એક સાઈડ સરસ રીતે કૂક થઈ ગઈ છે બીજી સાઈડ કૂક કરી લઈએ અપમ પેનમાં બાટી સરસ રીતે શેકાઈ ગઈ છે સરસ ગોલ્ડન કલર આવ્યો છે બાટી શેકાય ત્યારે તેમાં ક્રેક પડે એટલે બાટી સરસ રીતે શેકાઈ ગઈ હોય છે અપમ પેનમાં બનાવેલી બાટી તૈયાર છે માં મૂકેલી બાટી ચેક કરીએ તો પંદર મિનિટ પછી ની બાટી પણ સરસ રીતે તૈયાર છે હવે આપણે નોનસ્ટિક પેનમાં બાટી બનાવીએ તેમાં ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીએ બાટી એડ કરીએ આપણે જે ફ્લેટ શેપવાળી બાટી બનાવી છે તે ઉમેરવાની છે લીડ કવર કરીએ લો ફ્લેમ પર કૂક કરીએ થોડી વાર પછી બાટીની સાઈડ ચેન્જ કરીએ બાટીને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ આ રીતે શેકવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હેલ્થ માટે પણ સારી રહે છે થોડી થોડી વારે બાટીની સાઈડ ચેન્જ કરીને કૂક કરવાની છે બાટી કૂક થઈ ગઈ છે પણ પેનમાં તમે બાટી બનાવશો ત્યારે ઉપર અને નીચે સરસ રીતે કૂક થઈ જશે પણ સાઈડમાં કૂક કરવી થોડી મુશ્કેલ છે તેને આપણે ડાયરેક્ટ ફ્લેમ પર જ શેકીશું જેનાથી ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે સેવન્ટી એટી પરસેન્ટ કૂક થઈ જાય ત્યારે ચીપિયાથી આ રીતે ડાયરેક્ટ જ શેકી લેવાની છે આ રીતે નોનસ્ટિક પેનમાં રહેલી બધી જ બાટીને શેકી લેવાની છે દાળનો વઘાર કરવા માટે મેં અહીંયા એક પેનમાં બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂક્યું છે ઘીમાં આ દાળ વધારે ટેસ્ટી બને છે એક ટી સ્પૂન રાઈ એડ કરીએ એક ટી સ્પૂન જીરું મીઠા લીમડાના પાન થોડું છીણેલું આદુ બે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીએ સાતળી લઈએ જેના સમારેલા ટામેટા એડ કરીએ મેં અહીંયા બે મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે ટામેટા તમારે લસણ ડુંગળી એડ કરવું હોય તો ટામેટા એડ કર્યા પહેલા જ એડ કરી શકાય છે થોડું મીઠું એડ કરીએ જેથી જલ્દીથી થઈ જાય લીડ કવર કરીને થી ચાર મિનિટ માટે રહેવા દઈએ ટામેટા સરસ રીતે કુક થઈ ગયા છે તેમાં અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું એડ કરીએ બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરીએ હવે તેમાં દાળ એડ કરીએ દાળ ઉમેર્યા પછી તેની કન્સિસ્ટન્સી થોડી પતલી કરીશું તેમાં દોઢ કપ જેટલું ગરમ પાણી એડ કરીએ મિક્સ કરીએ દાળ ઉકળીને અને ઠંડી થયા બાદ પણ તેની થિકનેસ વધારે રહે છે માટે પાણી એ રીતે ઉમેરવું તેમાં મીઠું અને એક ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીએ મીઠું એડ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે દાળને બાફતી વખતે અને ટમેટા કૂક કરતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું છે માટે એ રીતે એડ કરવું લીડ કવર કરીને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરીએ બેથી ત્રણ મિનિટ પછી દાળ રેડી છે દાળ ઠંડી થયા બાદ વધારે ઠીક થશે માટે બહુ વધારે કૂક કરવાની જરૂર નથી દાળ બાટી સવ કરીએ દાળ બાટી લીલા મરચાં અને લીંબુ તમે બાટીને ગરમ હોય ત્યારે ઘીમાં બોળીને પણ સવ કરી શકો છો તમે પણ ટેસ્ટી દાળ બાટીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે ત્રણમાંથી કોઈ પણ એક રીતે બાટીને બનાવી શકો છો દાળ બાટી બનાવવી ખૂબ જ ઈઝી છે અને તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા મારી ચેનલ પ્રયોસા કિચન ને તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી અને ઝડપથી પ્રયોસા કિચન ચેનલ ને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ